સુરતના બારડોલીમાં ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ. બુથ સશક્તિકરણ અભિયાન અંગેની પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના બારડોલીના કેદારેશ્વર મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી. બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જિલ્લા કક્ષાની બેઠકમાં ભાજપના ગુજરાત પ્રદેશ મંત્રી રત્નાકરજી, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, મંત્રી મુકેશ પટેલ, સાંસદ પ્રભુભાઈ વસાવા, ગણપતભાઈ વસાવા સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા માનનીય ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં બુથ સશક્તિકરણ અભિયાન અને બુથ મેનેજમેન્ટ સાથે સોશિયલ મીડિયાના ઉપયોગના સંદર્ભમાં જિલ્લાની ટીમે વર્કશોપ કર્યો. આ વર્કશોપની અંદર પેજ સમિતિના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં અપરાજિત કરવામાં જેમનો સૌથી મોટો ફાળો છે એવા આદરણીય સી આર પાટીલ સાહેબ, સંગઠનના મહામંત્રી રત્નાકરજી, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ અને જિલ્લાના દરેક બુથમાંથી જે સક્રિય કાર્યકર્તાઓ છે એવા કાર્યકર્તાઓના માધ્યમથી આજે આ વર્કશોપ સંપન્ન થયો. રાજ્યભરમાં આ જ પ્રકારે બુથ મેનેજમેન્ટ, સોશિયલ મીડિયાનો સદુપયોગ આ બંને વિષય લઈને અને કઈ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિએ લોકસંપર્ક જાળવી રાખવો એ સંદર્ભમાં માર્ગદર્શન આપવા માટે માનનીય સી આર પાટીલ સાહેબ રાજ્યભરમાં પ્રવાસ કરવાના છે. એના ભાગરૂપે ગઈકાલે નવસારીમાં હતા, આજે સુરત જિલ્લામાં હતા અને આવનારા સમયની અંદર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓએ પ્રવાસ કરશે. હું સુરત ભાજપના અધ્યક્ષ સંદીપભાઈ દેસાઈને અભિનંદન આપું છું, એમની ટીમને, કે સરસ એક વર્કશોપના માધ્યમથી સુરત ભારતીય જનતા પાર્ટીને વધારે મજબૂતાઈ આપવા માટેનું કામ મેં શરૂ કર્યું છે. આખી ટીમને અભિનંદન. દેશભરમાં જ્યાં જ્યાં પણ ચૂંટણીઓ હોય છે ત્યાં અરસપરસ બધા જ કાર્યકર્તાઓ એકબીજાના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં મદદ કરવા માટે, સહયોગી બનવા માટે, પૂરક બનવા માટે જતા હોય છે. જેમ જ્યારે ગુજરાતમાં ઇલેક્શન હોય ત્યારે મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, યુપી, રાજસ્થાનથી કાર્યકર્તાઓ આવતા હોય છે, એ જ પ્રકારે કર્ણાટકમાં પણ આગામી સમયમાં ચૂંટણી છે, ચૂંટણી ડિક્લેર થઈ ગઈ છે. થોડા સમયની અંદર ગુજરાતમાંથી પણ ઘણા બધા કાર્યકર્તાઓને કર્ણાટક ચૂંટણી કાર્યમાં જવાની જવાબદારી મળી શકે છે. આપને ધ્યાનમાં આવશે. સાહિલ શેખ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.